એક બાઈ તો ગમે વાનગી બનાવે ને પ્રથમ એના પતિ ને ખવડાવે પછી ઓલે કીધું કે મને હું કામ ખવડો એ કે તમને પતિ જાય તો કુચરા ને વાંચો ન આવે બોલો તી પછી કુચરા નાખે હા તમે જો દીકરી પરણી વિદાય લેતી હોય આખા પરિવારને દીકરી મળે એના બાપ સામે ફેરા ફરી લઈએ ત્યાં સુધી મીઠ ન માંડે શું કામ દીકરીને ખબર છે કોમળ કાળજાનો બાપ છે ને મારી જો મીઠી નજરે એના ઉપર થાય ને તો હમણાં બાપ ભાંગીને ભૂકો થઈ જાય છેલ્લે પોતાના બાપને મળવા જાય હોય એટલી તાકાત ભેગી હોય ને માથ ભેગી કરે ને તો એ માથે હાથ મૂકીને એટલું કે બેટા સુખી થાય જાય તને કાંઈ અમારા આંગણે દુખવી હોય તો માફ કરજે અને મામાટ છેલ્લે બાંધવામાં આવે મામાટ મામાત એટલે માની મમતાનો સાગર છે એ મમતાના સાગર ને ભરી માં બોલો દી બોલો નાખ્યો માથે કે તમારા માથે કાયમ કુદરતની લીલી મેર રે એનું નામ કહેવાય હવે તો એવું કઈ છે હરવે હરવે સફરજન ન આવી જાય થારું હા માની મમતાનો સાગર એનું નામ મામા છે હા જાન તમે જો વિદાય લે ને પૈ સિંચે નાળિયેરની માથે વ્હીલ ફરે પણ બાપને એમ થઈ જાય જાણી મારા કાળજાના કટકા થઈ ગયા ભાંગીને ભૂકો થઈ જાય એ ટોપરું દીકરીના ખોળામાં મૂકે હુકામ કે બહુ લાંબો લાંબો રૂટ છે કદાચ રસ્તામાં તરસ લાગે અને તું કોઈને પાસે પાણી માગી ન હોય તો ટોપરાના બે કટકા મોઢામાં મૂકી લે ને તો બે કલાક વહી જાય ને ઘરે આવી જાય મારા મારી દીકરીને કોઈની મોથાશ ન કરવી પડે હા એનું નામ પૈ સિંચણ કહેવાય આપણે હા અમારે મણિભાઈ કપૂરિયા સરપદળના લખે છે દીકરી વાલનો દરિયો છે ખરેખર દીકરી તપ ત્યાગ એની મૂર્તિ છે પોતાની દીકરીની હગાઈ કરીને એ વખતે એને કવિતા લખી હતી મારા મમતાના માળેથી ઉડી કોયલ ઉડી અણદીઠે ઉંબરે જાવા જાનને લાગે છે આ સુરને સુરાવલી મને બસુરા લાગે આ પાવા ઉડી અણદીઠે ઉંબરે જાવા પરોઢે ઉઠીને બેની લઈને સાવરણો હૂતેલા ફળિયાને જગાડે હળવે પગલે જાતી ભૈલાને ઇંચકે એને ચૂમી તું ચપટી વગાડે પણ જાણે મીરાબાઈ જગાડે છે માવા ઉડી અણદીઠે ઉંબરે જાવા દીકરી અજાણ્યા મલકમાં જવા માટે થઈ અને તૈયાર થઈ જાય હા દીકરી કેવી લાગતી બાપના આંગણામાં કે ઝાલર વાગે અને બેની કરતી તું દીવડો અને ઢોલ ઢબુક્યા ત્યાં તો હિબકો છે જીવડો વરાજાના થાય વિદાયની થાયું ગણાવવા માંડે બોલો વરાજાનું હામીયું થાય ત્યાંથી વિદાયની ઘળીયું ગણાતી હોય કે હમણાં તો આ ફેરા ફરી લે ને હમણાં જાન પાછી વિદાય લેહે આ ઝાલર વાગે અને બેની કરતી તું દીવડો ઢોલ ઢબુક્યા અને હિબક્યો છે જીવડો તારો જીવ ઊંચક નીચક થવા માંડ્યો હે દીકરી જે ફળિયામાં બેની રમતી લઈ દોરડું એ જ ફળિયામાં ઊભી નિરખે છે ખોરડું નાની દીકરી હોય અને દોરડું લઈને અને કૂદતી હોય એના એ જ ફળિયામાં બાપના મકાનના નળિયા ઉપર દીકરીની મીઠ મડાણી હોય કે હવે આ મકાનના નળિયા પાછા જોવા મળશે કે કેમ જે ફળિયામાં બેની રમતી લઈ દોરડું એ જ ફળિયામાં ઊભી નિરખે છે ખોરડું તારી આંખું લાગી છે આજે આહુડે નાવા ઉડી અણદીઠે ઉંબરે જાવા મારા મમતાના માળેથી ઉડી કોયલ ઉડી અણદીઠે ઉમરે જાવા અને જાનને લાગે આ સુર ને સુરાવલી મને બસુરા લાગે આ પાવા ઉડી અણદીઠે ઉમરે જાવા આ છે રૂપિયાની કોળ કરતા હોય એને સુરને સુરાવલી લાગતા હોય પણ દીકરીના બાપને છે ને એ બસુરા પાવા વાગતા હોય ને એવું મણીભાઈ કપૂરિયા કે ચિત્ર લાગતું હોય નથી આવકારો ક્યાંય આવજે ના સૂર છે દીકરી વિદાય લેતી હોય ને તો એ બધા એમ કે આવજે 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 આવો આવો એમ ન થાય નથી આવકારો ક્યાંય આવજે ના સુર છે પાપણે બાંધેલા બેની બાને આંસુના ના છે દાદાના ડગલાને જોઈ ડગમગતા બાપ આમ આયલો આવતો ને દીકરીના હૈયાની મલપા ત્રાઈસકો પડી જાય કે ઓ હમણાં હું મારા બાપ પાસે જાય ભાંગીને ભૂકો થઈ જાય નથી આવકાર ક્યાંય આવજે ના સુર છે પાપણે બાંધેલા બેનીને આંસુના આંસુ પૂર છે તારું મોં ધોવડાવતી અને પાલવ સંકોરતી ઈ સખીઓ આવે છે પાણી પાવા ઉડી અણદીઠે ઉંબરે જાવા અને જે ભીત્યુ જાલી પગલી કરતી તું પાપા એ જ ભીત્યુમાં આજ દેતી તું થાપા ખરેખર બાપના આંગણામાં નાનકડી એવી દીકરી હોય અને એ દીકરી ભીત જાલી અને પાપા પગલી પાલતી હોય પણ એ અઢાર વીસ વર્ષ પાણીના રેલાની જેમ વ્યા જાય મણિભાઈ કપૂરિયા લખે છે કે જે ભીત્યુ જાલી પગલી કરતી તું પાપા એ જ ભીતયુમાં આજ દેતી તું થાપા આ ભણ માણાં કોકને મિલકત આપે અંગૂઠાની સહી આપી દે કે આ મિલકત આપી દઉં પણ દીકરી તો હયાનો ઉજળો ભાવ ધારણ કરી અને મહેંદીવાળા હાથ હોય ને એના પંજા દીવાલે મારી દે કે આ મિલકતમાંથી હવે વાલની વાળી મને ન ખપે તમારો પ્રેમ છે આશીર્વાદ છે એ બધું આવી ગયું જમાયુંના પંજા આપણે લેવડાવવો પડે

ઘર છોડે બાંધીને જાણે કોઈ લઈ જાય ગાવલડી અને દાદાના ડગલાને જોઈ ડગમગતા લાગી તું હિબકા ખાવા ઉડી અણદી ઉમરે જાવા મારા મમતાના માળેથી ઉડી કોયલ ઉડી અણદીઠે ઉમરે જાવા જાણને લાગે છે આ સુર ને સુરાવલી મને બસુરા લાગે આ પાવા ઉડી અણદીઠે ઉમરે જાવા અને પાખડી નીચી અને બાપુ ઊભા છે બારને જે મરદ બાપ જેનું મસ્તક કોઈ દિવસ કોઈ સામે નમે નહીં એ મળત બાપ દીકરીને વળાવતો હતો ને એની પાઘડી નમી ગઈ પણ અમારો મણિભાઈ કપૂરિયા એમ કે છે કે જાણે ગરવા ગિરનારનું ટૂંક નમી ગયું પાઘડી નીચી અને બાપુ ઊભા છે બારણે વાલપનો ભાર લઈ બેની આવી ઓવારને મારો તુલસીનો ક્યારો લઈ હાયલો જાય સાપો એક છોગલિયાળો સાફો આખું ફળિયું લઈને હાઈલો તુલસીનો ક્યારો દીકરી હાપનો ભારો નથી તુલસીનો ક્યારો હા દીકરી તો ત્યાગ સમર્પણની એક મૂર્તિ છે હા સ્વાર્થના સંબંધ છે ને એમાં તિરાડ પડે ત્યારે તૂટે દીકરી તો બાપ સ્નેહની સરવાણીઓ એ રોજ રોજ નવી ફૂટે સ્વાર્થના સંબંધ એ હાલતા તૂટી જાય પણ દીકરી કદાચ મરી જાય ને ત્યાં સુધી માવતર માટે કોઈ દી નમતું વેણ ન કાઢે એનું નામ દીકરી કાયમ માટે પરિવાર માટે હા એના એના આખા કુટુંબ માટે સ્નેહની સરવાણીઓ કાયમ માટે એની રોજ નવી નવી ફૂટતી જ રહી એમાં કોઈ દી ઉણીપ ન આવે પાઘડી નીચીને બાપુ ઉપા છે બારણે વાલપનો ભાર લઈ તું આવી ઓવારણે મારો તુલસીનો ક્યારો લઈ હાલો જાય સાફો સૂનમૂન કમાળિયા અને લાચાર છે જાપો હા મકાનના દરેક કમાળ હતા એ સૂનમૂન થઈ ગયા અને બાપના ફળિયાનો જાપો હતો એ લાચાર બનીને ઊભો હોય એમ લાગે જે ઝાપાનો કોઈ અડી ન હગે એવો અણનમ જાપો એ જાપો છે એ આજ લાચાર બનીને ઊભો થઈ ગયો હવે રતન વિનાની મારી આંખડી મણીલાલ એટલે મને બસુરા લાગે છે પાવા ઉડી અણદીઠે ઉંબરે જાવા મમતાના માળેથી ઉડી કોયલ ઉડી અણદીઠે ઉંબરે જાવા ખરેખર દીકરી છે ને એક પલવારમાં તમે જોવો દીકરી રોવે રોવે શું કામ કે આજે એક ચિત્રકાર હોય એ ચિત્ર બનાવતો હોય અને પછી એને કલર ફેરવો હોય ને ત્યારે પીછીને વાટકી ધોવા પડે એમ દીકરી છે ને એ પરણીની વિદાય લે ને ત્યારે રોવા માંડે શું કામ હૃદયરૂપી વાટકીને સાફ કરી નાખે કારણ કે માવતરના ઘરનો રંગ ઉતારીને સાસરિયાના ઘરનો રંગ ચડાવવો એટલા માટે દીકરી રોવે અમુક અમુક બાયું થયું એનો વર કેરે આવે સીધી રોવા જ મંડે હા ખરેખર હું તો આનંદની વાત કરવા આવ્યો તો માફ કરજો બે કરોડ વાત થઈ ગઈ પણ જીવનમાં ઉતારવા જેવી વાત હતી એટલે મેં તમને કીધી અમુક અમુક કેરે આવે ને બહાર થી તો કાંઈ કે નહીં ત્યાં ડું કા ફરવા બાય તો ઓલો ગળગળો થઈ જાય બાઈએ કાંઈ કીધું હું એમ કઈ નો પીરી બોલ બેને કઈ કીધું હા તો બોલે નઈ મોટામાં માં તું રો શું કામ તા તો ભાંભેડા નાખે પાડી રણ કેમ હવે ઈ રોઈ ને જાય ને પછી આખું ઘર સવાર સુધી રોવે ઓલા બોલો નાકોરા ટળતી હોય હા એક ભાઈ ના લગ્ન હતા ને તે આમ આમ બરોબર ફેરા ફરતા હતા ને એ વખતે ગોર મહારાજ કે વરાજાને ને એ કે તમારી પાસે જે કઈ છે એ આજથી બધું તમારી પત્ની નું છે એમ સંકલ્પ કરો તે જાનમાં એક જણ આવ્યો હતો એ કે તો પંખા વિને એની સાઇકલ હતી ગઈ ને હવે ઓલા પાસે એના સિવાય બીજું કાંઈ હતુંય નહીં હા એક જણાએ તો એની પ્રેમિકાને પત્ર લખ્યો પ્રિય હા પ્રિય તો પેલા જ આવે એમાં હા તે પછી જ આમ પેન આગળ ઉપડે તારા માટે હું ગમે કરવા તૈયાર છું ભલે પહાલ ઠેકવા પડે હવે તારાથી વહી દી ચપાતી પહાલ ઠેકી હતી પ્રિય તારા માટે હું બધુંય કરવા તૈયાર છું ભલે પહાડ છેકવું પડે અરે જંગલમાં ભલે રહેવું પડે અરે વરહતા વરસાદમાં ભલે ભીંજાવવું પડે ભલે કચ્છના રણમાંય રહેવું પડે બસ તારા માટે તારા માટે તારા માટે આવતીકાલે મળશું સિટી બસ સ્ટોપ પ્લેટફોર્મ નંબર પંદર જો વરસાદ ન આવે તો એક જરફરી આવે ને બહાર ન નીકળતો એ શું પહાડ છે હા ખરેખર સમજાય તો પ્રેમ છે નકર મોટો વેમ છે હા ઘણા એને આપણે કઈ જમી લ્યો ના ના હું ઘેરે જાય પછી તો એ જમશે હવે રેવા દે રસોઈ કરતા કરતા અળથી ઠાકર થાળી કરી ગયા હોય આ તું જા ત્યાં બીજી વાર બે ઝીણી ઝીણી બટક્યું લઈને હા અમુક અમુક તો તમે જોવો ને એવી વાનગી બનાવે ભજીયા બનાવતા હોય તો આપણને એમ થાય કે આ ભલે કરા ખાય હવે આ બિશારા છે હા મહેમાન આવે કે મહેમાન આવે સારો કરીને ચા કરો તો હારો કરીને પીતા હોય બધા કઈ પાણી જેવો પીએ કોઈ હા અમુક તો મહેમાન આવે છોકરાને મોકલે જા દૂધ લે છોકરો એનો ને અડચે પાછો આવે દૂધ નથી ક્યાંય મેમાન એનાથી વતે હોય કાવો કર નાખો કાવો કર નાખો દૂધ થી મને વાયુ થઈ જાય હા પીતા વિને જાય નહી બોલ હા લગ્ન માં મહેમાન આવે મે જેવા મહેમાન આવે મેં તમે જો આમ આવે ને આમ હરડાટ કરતો હોય દે હા અમુક અમુક તો લગ્ન માં વાયણું તેડીને વૈયા દે તો પડ્યા હોય એ કે રોકાવું પડે ને બિચારાઓને એકલું લાગે ને હવે એકલું લાગે કે તારા હિસાબે મુંજાણા આખું કર કે હવે આવડા જાય તો આપણો છુટકારો થાય હા એક જણા દેખ રોકાણો ને બે અઢી મહિના થઈ ગયા પછી તો ઓલા કીધું એ કે તમારા કુટુંબ કબીલા નથી એ કે કુટુંબય છે ને કબીલા છે પણ એ કે અત્યારે બધા અહીં નથી વિદેશમાં વહી ગયા છે કે તો તમારા મિત્ર મિત્ર કોઈ નથી કે આ તમે એક છો બસ અહીંથી ગયા પછી મારે ઉઘરવાનો આરો નથી એટલે હવે હું નહીં જાઉં કે હા તો ઓલા ઘર એમ થયું કે અમે તાળું માઇ તે તાળું માં એક પાછો ઈવડે તાળું તોડી ને બેઠો બોલો ગામ જાણી તો થઈ ગયેલો કે ચાવી ભૂલી ગયા હા ઓલા ડોટ વરે આવ્યા તોય ધામો નાખ્યો જ ન્યા ન્યા હા એટલે મહેમાન તો મેં જેવા માન મેળવે એનું નામ મહેમાન કહેવાય હા ન બાકી માવઠા કહેવાય માવઠામાં કોઈને આનંદ ન હોય કે એકાદું માવઠું થઈ જાય લીલા લેર થઈ જાય હા મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં એ મેળી નહીં મસાણ હાચું હોરઠીઓ ભણે મહેમાનોને માનવી વિન ખાય ભેદુ કવિ મેકરણ ભણે ન્યા ઠાકર રાજી થાય હા મહેમાનને હાચું હોય એ બાયની ફરજમાં આવે હા બોલો શેથામાં સિંદૂર પૂરે પૂરેને ત્યાંથી બે ભાગ થઈ જાય કે એક જે ધંધાનો વિષય પુરુષનો છે ને ઘરનો વિષય છે એ બાયનો છે હા એટલે લાલ શેથો પૂરે એક દીકરીને લગ્ન થતા હતા ને તો કે લાલ શેથો નહીં લીલો પૂરો કેમ એ કે મારો ઘરવાળો ટ્રેનમાં નોકરી કરે છે લાલ પાળી જાય ભાગી જાય કારણ કે લીલી ઝંડી મળે તો જ ગાડી આવે હા તો લીલો શેઠો પૂરે બોલો બાયો ને મેચિંગ કરવાની બહુ ટેવ હોય પીળી હાડી પીળો સેઠો હળદર નાખી દેતા હોય તો રામજાણ જણ ને કોઈ મેચિંગ ન હોય બોલો આ બધું નોખું નોખું હોય પગર ખાઈ નોખા હોય એક જણો દેશી દારૂ પી ગયો ને તે જમાદારે પકડી લીધો હું કે ખબર કે સાહેબ જે હોય આમ જો દેશમાં આઝાદી મળી ત્યારથી હું સ્વદેશી છું હા જો હું ભાષા બોલું ઈ દેશી મારા લુગડા તમે જો દેશી નાળીવાળા આ પગરખા તમે જો એ જીવલા મોચીને દેશી ડેડકા રાઈત રીતે ખબર ન પડે હા મારી ભાષા દેશી લુગડા દેશી જોળા દેશી મેં પીતું ઈ દેશી સાહેબ એક ધોકો માર્યો કે આ માર્યો ઈ દેશી અને તારો ગુનો વાગે માકડ પગ ચંપી કરે હા અમુક દેશી માં દેશી રહી ગયા બોલો હા એક ભાઈ મહેમાન આવ્યા ને પાંચ મહેમાન આવીને બેઠા ને તો ઘરચણી એના છોકરા ને હું કે હે અહીંયા તે છોકરો આવ્યો જા બીડી છોકરો કે ના હું લેવા ન જાઉં તારી જાતનું બેઠા છે ના એ લઈને હળી મૂકી છોકરો ભાઈ ગયો લોટકો આખા ગામ ને તૈ કુમરા મારીને હા તમીણ થઈને અહીંયા આવ્યો પછી એની ઘરવાળી કીધું કે હવે દુકાન બાજુ માં ગામ ને ત્રણ કુમરા હું કામ લેવા દઈ તમને હવે તમને ખબર છે આપણા છોકરા નો કામ કરે ન કરે કોઈ દી હટાણું દે તમે તમારા બાપનું કર્યું તો કે ના તો કે તમારે પછી આશા રાખવાની જ ન હોય હા હોય વાહે દોરા હોય હા ખરેખર વાત કઠણાઈ ની ઘણી વગ તાળીયું કાળજા ફાળતી રાત કાંઈ કાળિયું ઢોર ગયા મરી રે બે તાળીયું કાન કોરા થયા વેચાઈ ગઈ વાળિયું રાત દી ભૂખે ભરણાણા હોટલું ને બાકડે ગાંઠિયા ફાકડે કપાળે ચાંદલા ધડા કોઈ કરે નહીં આઈખું આવે તોય ભળના દીકરા મોતથી મરે નહીં પડી ગયા ભીતડા ગાયર કોઈ કરે નહીં પડી ગયા ભીતડા ગાયર કોઈ કરે નહીં હોયના નાકામાં હાંભેલા ઘરે નહીં હા પડી ગયા ભીતળા ગાયર કોઈ કરે નહીં હોયના નાકામાં હાંભેલા ઘરે નહીં દોયલી વેળાએ દીકરીયું વળે નહીં દેહ બળીને રાખ થઈ પછી રાખ કાંઈ બળે નહીં કોઈ એમ કે આ રાખને બાળી નાખો પૂરી થઈ જાય હા ઘણા મોત આવે તો મરે નહીં બોલો હા મરવા બેઠા કોકને મારવા બેઠા એ નક્કી નહોત એક જણો હાથ કઈ કરવા જતો તો ને એની ઘરવાળી કે આ લગ્ન ના આગતા હજી નથી ભરણ હવે બે ત્રણ જણા છે એ માર્યા હોય ને મૂકે એમ નથી તો કે મારા ફુવા ન્યાથી લેવું કે હગા મેં એવું કરે કે મારે તો હગાય મરે ને એમાં હું વાંચ તમને જોવાય એ જ આવ્યા હતા ને બોલો જાતા જાતા ફુવાને ને અઢી લાખ માં ઉતાર્યા હમણાં એના ફુવાને કોકે કીધું કે અમારા દીકરાનો સંબંધ કરવો તમે ભેગા આવો થઈ જાય કે ના એક ઠેકાણે ગયા એમાં આવી ગયું કારખાનું વેચાઈ ગયું નોકરી કરીને હલાવી એટલું જ રેવા હા લગ્ન છે એ ખરેખર પ્રેમ પૂજા સાધના અને સમર્પણનો મહાયજ્ઞ છે લગ્ન ગ્રંથિથી જોડાવું અને એક મેકમાં ઓગળવું એનું નામ લગ્ન કહેવાય લગ્ન એટલે કઈ ઝીણું ઝીણું બોલવું લાજના ઘૂંઘટા તાણીને દેવું એને મુંજાઈને મરી જવું એનું નામ લગ્ન નથી એક મેકને ઓળખી હગે એનું નામ લગ્ન કહેવાય એના પછી જીવનમાં કાયમ માટે દિવાળીઓ હોય હરીનો દાસ થઈ જાય બે માણા છે એ ભેગા પૂજા કરે બોલો કથા કીર્તન હોય ને તો બે જણા ઘરમાં ભેગા બહેન ભગવાનની પૂજા કરે ને ત્યાં ઠાકર કાયમ માટે રાજી રહી ને એના દીકરા દીકરીઓ એ સંસ્કારી થાય હા બાકી પ્રેમ લગ્ન કર્યા હોય એને બી કોમ કહેવાય એક કોમમાંથી બીજી કોમમાં ગયા પછી એના છોકરા ત્રિકોમ કરે એ ત્રીજી કોમમાં જાય અમુક ડોટ કોમ હા હળતી ફરેલી એમ હા માવતર બરોબર હોય મોહાળ બીજું હોય એને ડોટ કોમ કહેવાય હા અમુક બુથી હોય ને અમુક ડોટી બુથી હોય ઘણા સવા પાય નામ પાડે કોઈ ડોઠ પાય પાડ્યું કે આ ડોઠ પાય છે કારણ કે હળતી થોડી બુથી નહીં હારી બોલો એના કરતા હાવ ગાંડા નરાતર હોય હારું હાવ થોડી બુથી વાયડે વતી જાય એક ભાઈ એના મિત્રને ને કહે કે આમ નવી ગાડી ઊભી હોય લેટેસ્ટ રોડ ઉપર દસ બાર લાખની ગાડી ને આમથી બાય આવતી હોય ને એનો પતિ છે એ ગાડીની નીચે ઉતરી અને દરવાજો ખોલી અને ઊભો રહે એ બે માણસને કેટલો પ્રેમ હિંશી હે કે એની પત્ની સામેથી આવે છે નવી ગાડી છે ગાડી લઈને રોડ ઉપર ઊભો છે એની પત્નીને આવતી જોઈને નીચે ઉતરી અને દરવાજો ખોલીને ઊભો રહે એને કેવો પ્રેમ કહેવાય કીધું કે એ વાત રેવા દે કાં ગાડી નવી હોય ને કાં લાડી નવી હોય કાં નવી ગાડી હોય એટલે માપો પાડવા ઉભો હોય ને કાં બાય નવી હવી હોય ભબકા દેખાડતા હોય આપણે કોઈ દિવસ વાંચો જ ન આવે મરવામાં હા ખરેખર ગાડી અને લાડી બે નવા જ લેવાય આ ઘર કઈના કરે એ જૂના કહેવાય હા પછી બીજા કામમાં જ નવરા રે હા લગ્ન છે એ તમે જુઓ લાકડાના લાડવા જેવા ખાતા છે એ પસ્તાણા નથી ખાતા ઈ પસ્તાણા પણ પુરુષ વંકો પાકડી નેણા વંતી નાર એવી જોડી જેને મળે એને થઈ જાય બેળો પાર આપ સૌએ શાંતિ જાળવી મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ